સતત વિવાદોના વમળમાં ઘેરાયેલી આમોદ નગરપાલિકા ફરી એક વખત ચર્ચામાં સતત વિવાદોના વમળમાં ઘેરાયેલી આમોદ નગરપાલિકા ફરી ચર્ચામાં આવી છે. પ્રજાજનોને સુવિધા પૂરી પાડવાને બદલે દુવિધામાં ધકેલતી પાલિકા પ્રત્યે નગરજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સબકા સાથ સબકા વિકાસની વાતો કરતી ભાજપ સરકાર આમોદ નગરપાલિકાના પાપે બદનામ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ચોમેરથી પાલિકા પ્રત્યે લોકો રોષ ઠાલવી રહ્યા છે. મહિના અગાઉ આપેલ લેખિત ફરિયાદનું આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા રહીશો રોષે ભરાયા છે અને પાલિકા સામે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલ અપના નગર સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. એક મહિના પહેલા ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત રહી સોય પાલિકા કચેરી ખાતે ધસી જઈ હલ્લાબોલ કર્યો હતો અને મૌખિક અને લેખિતમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. જોકે પાલિકાના સત્તાધીશોએ જે તે સમય રહીશોને આશ્વાસન આપી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ એક મહિના જેટલો સમયગાળો વીત્યા બાદ પણ આજ દિન સુધી કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી અને ગટરની સમસ્યા યથાવત રહેતા આજ રોજ ફરીથી અપના નગરના રહીશોએ એકત્ર થઈ પાલિકા સામે બાયો ચઢાવી છે. નગરપાલિકાના વિરોધ પક્ષના દીકરીના પિતાએ પાલિકા સામે રોષ ઠાલવતા મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપના બોર્ડની પાલિકાના વોર્ડ નંબર 5ના તમામ સદસ્યો અપક્ષમાંથી ચૂંટાયેલા છે, એટલા માટે અમારા વિસ્તારમાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી અને અમારી રજૂઆતો પણ કોઈ ધ્યાને લેતા નથી, માટે આગામી દિવસોમાં અમે તમામ સ્થાનિકો એકત્ર થઈ કલેક્ટર કચેરી દ્વારા ખખડાવીશું તેમ તેઓએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો આગામી 24 કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાલિકા તેમજ કલેક્ટરને જાણ કરી ધરણા ઉપર બેસવાની તૈયારી પણ બતાવી હતી. આવડત વગરના લોકો સત્તા ઉપર બેસેલા છે એટલે જ વિકાસના કામો ગોટાળે ચડતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પ્રત્યે લોકો સોશિયલ મીડિયામાં પણ રોષ ઠાલવી રહ્યા છે. ઉભરાતી ગટરોના ફોટાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ઉજાગર કરી રહ્યા છે, જેના પરથી પાલિકાની વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી છે. ગત રાત્રિના પણ પાલિકાએ ખોદેલા ખાડામાં એક બાઇક ચાલક ખાબક્યો હતો, જોકે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના સર્જાયેલ ઘટના અંગે સમાચાર પણ પ્રકાશિત કરવામાં આવેલ હતા, પરંતુ પાલિકાના સત્તાધીશો હમ નહીં સુધરેંગેની નીતિ અપનાવી આંખ કાન બંધ કરી મૌન ધારણ કરી મોટી હોનારત સહિત ગંભીર રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ બેઠા હોય તેવી લોક ચર્ચાઓ વહેતી થઈ છે. અનેક વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો રોજ બરોજ મીડિયાના માધ્યમથી ઉજાગર થતી સમસ્યાઓ છતાં પરિણામ શૂન્ય. હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ભાજપની શાખાને દાગ લગાડતા આમોદ નગરપાલિકાના નિંદ્રાધીશ સત્તાધીશો જાગે છે કે પછી નગરજનોને ઉભરાતી ગટરમાં જ રહેવા મજબૂર કરે છે, તે જોવાનું રહ્યું. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ. આ અપના નગર સોસાયટી છે, વોર્ડ નંબર 5 છે. આ પાછળ જેટલી પબ્લિક દેખાય છે ને એ બધી નગરપાલિકા પર બે વખતે ધક્કા ખાઈને આવેલી છે. અત્યારે આ તમને દેખાડું મીડિયા સમક્ષ સોશિયલ મીડિયા તરફ કે આ ગટર એક મહિનાથી ઉભરાય છે. 1/1/2024ના રોજ અરજી આપેલી છે નગરપાલિકાને, ત્યારબાદ મૌખિક પણ રજૂઆત કરેલી છે, લેખિતમાં પણ રજૂઆત કરેલી છે, તે છતાં આનું કોઈ નિરાકરણ છે નથી. આ આપના નગર સોસાયટી વોર્ડ નંબર 5 નગરપાલિકાને વારંવાર રજૂઆત કરું છું. આ સત્તાધારી લોકોને આવડત વગરના બેઠેલા છે સત્તા ઉપર, એમની પાસે કોઈ દિમાગ છે નથી કામ કરવાનું. અત્યારે ખાડા પર ખોલેલા છે. આવતી ગઈકાલે એક સમાચાર પ્રસારિત થયા હતા જે સર્વિસ રોડ ઉપર એક બાઇકવાળો ખાડાની અંદર પડી ગયેલો રાતે અંધારામાં. એ ખાડો પણ અત્યારે સાફસફાઈ કરીને પૂર્ણ કરાવેલો નથી. 10 દિવસથી એ ખાડા પર ખોદેલા છે. અત્યારે તમારી સામે નજર દેખાય છે કે કેટલી ગંદકી બહાર ફેલાઈ રહેલી છે. અત્યારે જો બાળકોને કંઈક આરોગ્ય ખાતે બીમારી થશે તેમજ છતાં દિવાલો જે મારા ઘરની દિવાલોના ઘરની જે એજ આવેલી છે, જે કંઈ પણ નુકસાન થશે એ નગરપાલિકા સંપૂર્ણ રીતે જવાબદાર રહેશે. એનો ખર્ચો નગરપાલિકાએ જાતે આપવાનો રહેશે. તે છતાં 24 કલાકનું નગરપાલિકાને 24 કલાકની અંદર કામ કરવાની એ આપું છું બાય તરીકે. 24 કલાકમાં કામ કરે, 24 કલાકમાં કામ નહીં કરે નગરપાલિકા
તો હું ગુરુવારના રોજ 11 વાગે આ બધાને લઈને હું નગરપાલિકાની સામે ધરણા પર બેસીશ. આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 5, મારી બેબી ત્યાં સદસ્યમાં છે. છેલ્લા 37 દિવસથી આમોદ નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કર્યા છતાં આજ સુધી આમોદ નગરપાલિકાની કોઈ કામગીરી મહેફૂદ અપના નગરની જે ગટરો ઉભરાઈ છે તેની થઈ નથી. છેલ્લા 24 કલાકની અંદર આ લોકો આ નગરપાલિકાનું નિરાકરણ નહીં લાવે તો અમે સૌ ત્યાં નગરપાલિકાએ ધરણા પર બેસીશું. એની જાણ કલેક્ટર સાહેબને પણ આજે કરીશું અને નગરપાલિકાને પણ કરીશું. વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોએ કોઈ કાર્યવાહી અહીંયા કરેલી નથી. સત્તાની અનાવડતને કારણે આ લોકો કોઈ ધ્યાન આપતા નથી. મારું નામ કિરણસિંહ જોરાવસિંહ, રાણા, અપના નગર, 5 નંબર ઓર, 1/1/24ના રોજ 1/1 તારીખે અમે અરજી આપેલી છે. કંઈ બી કોલેરો કંઈ બી થશે એ તમારી નગરપાલિકાની જવાબદારી રહેશે. ગટરો ફૂલ છે, આજુબાજુ ઘરોમાં પાણી જાય છે, બધું એની જવાબદારી તમારી. આજે કેટલી વાર અમે બધા લેડીઝ હોય બધા તે નગરપાલિકામાં આવેલા, તે કે 2 દિવસ આપો તો 2 દિવસના આજે 1 મહિનો થઈ ગયો, 1.5 મહિનો થયો, હજુ જો એનો નિકાલ નહીં થતો અને આ બધું ગટરો બધી પેક થઈ ગઈ ને બધું પાણી બહાર આવે છે. અમે અરજી કરેલી છે નગરપાલિકામાં, એવી આવેલા છે બધા વી તો બી અહીંયા આગળ કોઈ આવતું નથી. ગંદકી અહીંયા આગળ બધી બહુ થાય છે, બાળકો બીમાર પડશે તો તમારી જવાબદારી રહેશે. ભૂના માં ચાઈ લો કે ટેમ્પા વાળો હું.